કર્યા, સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચાર્યા, ગઢપુરે બે દેશ ગાદી કરી, અંતર ધ્યાન થયા નથી હરિ તમે ગુણાતીતય છો પ્રગટ, જેની અમૃત વાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રાહ્મી સ્થિતિ અહોલિન કરે શું વ્યાક્ષર પદે, શરણાગત નિજ અલ્પ જીવ સૌના શ્રેયાર્થ તત્પળ રહે, કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને અયો દુવંદન. બોલો સહજાન સ્વામી મહારાજ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, પપ્પાજી મહારાજ, બંધુ બેલડી, શતાબ્દી મહોત્સવની પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય જસભાઈ સાહેબની જય જય. ધામના સૌ દિવ્ય સ્વરૂપોની મુક્તોની જય જય જય. આજ કે આનંદ કી જય. આજ ફ્રાઈડે, ફ્રાઈડે કી સભા 7 તારીખ કાકાજી કા સ્મૃતિ દિન, મેં ઓર હિતેન નોર્મલી વહાં હોતે આજ તુમ્હારી સાથે, વો ભી ઉનસે પહેલે 12 ઘંટા ઉનસે પહેલે તુમ્હારી સાથે. 7 તારીખ વહાં કરતે હૈ, બહોત સારે ભક્ત આતે હૈ, ઓર 7 તારીખ કા ભી દિન કરવા એસા હો ગયા કે ઇસકો બોલના નહીં પડતા હૈ, SMS નહીં ભેજના પડતા હૈ સબકો, ઓર બહોત તો સારે મન્નત ભી રખતે હૈ 7 તારીખ કી માનતા. એસા હી યહાં 7 તારીખ કા ભક્તો કા ભાવ, આપ સબ લોગ કા ભાવ, ઓર ભાવ મેં ભગવાન હૈ. જહાં જહાં ભક્તો ને ભાવ સે પોકારા હૈ, વહાં વહાં ભગવાન પ્રગટ હો કે આયે હૈ. સિંધુ નદી કે કિનારે હાથી કા પગ પકડા થા મગર ને, ગજગ્રાહ, ઓર જોશ સે પુકારા કૃષ્ણ, તો શબ્દ કહાં ગયા દ્વારિકા મેં, દ્વારિકા મેં શબ્દ ગયો સોર મચે ભારે, શંખ ચક્ર પદા ગદા લેકર ગરુડ પે પધારે, હે ગોવિંદ હે ગોપાલ, જૈસે દિલ સે નિકલા ઓર ભગવાન કો આના પડા. એસે હી આપ લોગ કા પુકાર. અભી થોડી દેર પહેલે ઘનશ્યામભાઈ મિલ રહે થે, થોડે રડ પડે, રો પડે કે બોલતા કે વસીભાઈ ક્યાં યાર ઇતના બડે કાકાજી કી શતાબ્દી, જિન્હોને કાકાજીને જિનકો ઉઠાયા, એક સભા થી જહાં સબ ગવાહ ભી હૈ કે કાકાજીને બોલા કે હે સંતો, એ હરિપ્રસાદ સ્વામી કા લાભ લો, બાદ મેં હરિપ્રસાદ સ્વામી હાથ મેં નહીં આયેંગે, આજ વો હમ દેખ રહે હૈ. હે ભક્તો, જસભાઈ સાહેબ કા લાભ લે લો, જસભાઈ સાહેબ હાથ મેં નહીં આયેંગે, આજ હમ વો દેખ રહે હૈ. લેકિન આજ ઉનકી શતાબ્દી હૈ, તો ઘનશ્યામભાઈ મેં તો એસા માનતા હું, વી આર લકી, એવરી પ્રોબ્લેમ ઇઝ એન અપોર્ચ્યુનિટી. કેસે લકી, એ કાકાજી નહીં બોલા હૈ, લાસ્ટ લાસ્ટ મેં પ્રતિભા મેં ઇનકા વો પ્રસંગ પડના ઉસમે ઉન્હોને લિખા હૈ, કાકાજીને બોલા હૈ કે મેરા, પપ્પાજીને બોલા હૈ કે મેરા નામ લેને કે લીએ ભી મેરી કૃપા ચાહીએ, મેરી કૃપા ચાહીએ, મેરા નામ લેને કે ભી મેરી, અધરવાઇઝ યુ કાન્ટ ટેક માય નેમ, ઇટ્સ વેરી બિગ. કેસે, મેં પ્રેક્ટિકલી બોલતા હું, યુ નો, એ કાકાજીને શબ્દ બોલા હુઆ હૈ. લાખો આદમી કી સભા હો સકતી હૈ, બડા જહાં જહાં હો સકતા હૈ, લેકિન કાકાજી કી સભા નહીં હો, વો હમે ભાગાયા હૈ, તો વી આર મોસ્ટ મોસ્ટ ફોર્ચ્યુનેટ. યસ ઓર નો? વી આર ફોર્ચ્યુનેટ. ઓર વેન વી બિલીવ દેટ વી આર ફોર્ચ્યુનેટ, પાવર સ્ટાર્ટ્સ વિથ યુ, પાવર સ્ટાર્ટ્સ વિથ યુ. જીસકો આજ કી ભાષા મેં બોલતે હૈ, અભી હમ અર્ચના કે પપ્પા કે સાથ બેઠે થે, થોડી વાત કર રહે થે કે વી આર લિવિંગ ઇન અ ડિસકન્ટિન્યુઅસ ચેન્જિંગ વર્લ્ડ. ઇતના ફાસ્ટ ચેન્જ હૈ ટેકનોલોજી મેં, ઇસમેં ઉસમેં. અમે એમી બોલ રહી હતી, એમી મતલબ કે ગઈ કે ટ્રાવેલિંગ ઇઝ અ હેઝલ, ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ ઇઝ ઇન્ક્રીઝ સો મેની ફોલ્ડ કે ધે કાન્ટ મેનેજ. વી આર લિવિંગ ઇન સચ એન ઇરા, લાઈક અ 2020 મેચ, માલુમ નહીં હૈ પાંચ ઓવર કે બાદ એસા હૈ, પાંચ ઓવર કે બાદ યે હો ગયા.
So we are living in the era of game changers. And I'm very happy that we have so many game changers. You know game changer, na? Change the complexion of the game. Game ko puri uthate hain. Tum to expert ho yahan football. Phir kaun si game? Basketball. They change the game, na? Michael Jordan and all that. The game changers. But I am seeing here game changers, you know. Dr. Sapan is a game changer. Vandan is a game changer. Vidyadhar is a game changer. Chetanbhai is a game changer. Amit is a game changer. Amit ke baju mein kon? Bhavesh, game changer. China jata hai, idhar jata hai, udhar jata hai. Micro, pura game change karte hai. Yes or no? Business ki game change karte hai. You know, from zero to multi-millionaire business. वो दिक्कत बैठा है, सब बैठा है. आज सुबह में ब्राह्मी के वहाँ गए थे कल खाना खाने के, तो बोलते हैं डरती है मेरे को कम मार्क आएंगे. तो आज बोलती है मेरा पेपर अच्छा गया. गेम चेंजर. सो कहने की बात ये है कि यू आर ऑल गेम चेंजर्स. अभी आपकी जो शक्ति है ना, उसको टटोलना है, बाहर लाना है. डोंट गिव योर बेस्ट. काका जी बोलते थे डोंट गिव योर 99.99, गिव योर 120%. फॉर रिजल्ट वी हैव टू गिव 120%. दो तीन दिन पहले सुबह में अपन जो सभा करते थे उसमें मैंने सहज बोला था कि हर एक भक्त पांच पांच को फोन करो. तो दिनकर भाई इतने बड़े हैं, वी हैव टू बिलीव इज आज्ञा. बट उसने फटाफट पांच पांच को, आज मैं उनके साथ ही रहता हूँ, तो अनुपम भाई, आ भाई, ते भाई, आप छे तेम छे, चलो. सो बिकॉज वी हैव लेस टाइम एंड वी हैव टू चेंज द गेम, यू नो. मैं तो बोलता हूँ ये अपॉर्चुनिटी है. कैसे? भगवान गरज ग्रहण करते हैं. जब भी गोवर्धन उठाना था गरज बोलो कि स्वामीनारायण भगवान के सब मंदिर देखो, एक एक मंदिर का एक एक इतिहास है, एवरी इतिहास है. और गरज ग्रहण करते हैं ना, तभी हम फा जाते हैं. फिर रामचंद्र भगवान हो और गंगा को पार करने की गरज ग्रहण करी है. ऐसे डॉक्टर साहेब आज शिकागो में गरज ग्रहण करी है भगवान ने, काका जी ने. डॉक्टर सपन, यू कैन चेंज द गेम, यू आर अ गेम चेंजर. एंड आई एम सीइंग यू विजुअलाइज द पावर ऑफ कैंग या मास्टर, द विजुअलाइजेशन. आजथी आपणे बधा रातना रोज विचारवानुं, रातना 2000 માણસ આવ્યા છે, 2200 માણસ આવ્યા છે, 2500 માણસ, ગર્દી ગર્દી થઈ ગઈ છે, બહુ બહુ બધું બધા આવી ગયા છે, બધા આવી ગયા છે, બધું આવી ગયું છે, ફૂલ થઈ ગયું છે, ભારે ઊભા છે. વિઝ્યુલાઇઝ, ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન. ડોન્ટ લીવ ઇન નેગેટિવિટી. આ કંઈ થતું જ નથી, કોઈ આવ્યું જ નથી, કોને મળશું, કંઈ દેખાતું નથી. ડોન્ટ લીવ ઇન દેટ, લીવ ઇન દેટ વિઝ્યુઅલાઇઝેશન. વિઝ્યુઅલાઇઝ ઇટ ઇઝ હેપન. દિનકરભાઈને ગરજ ગ્રહણ કરી, મેં દેખતા હું चिंतित रहते, बोलते नहीं है. तो हमें ये अपॉर्चुनिटी मिली है और ये दिखावा करते हैं ऐसा. वो तो आशीर्वाद देते तो काम होता है, और महाराज के टाइम पे ऐसा हुआ है. भगवान ने डॉक्टर सेवा ग्रहण करी, भगवान को देना है इसके लिए. बहुत छोटा एग्जाम्पल देता हूं. स्वामीनारायण भगवान के टाइम पे रामानुजानंद स्वामी थे, स्वामी की बात में उसका नाम है, उसकी स्टोरी बहुत बड़ी है, वो मैं इसमें नहीं लेंगा. मैं तो खाली सेवा, अपन को ये अपॉर्चुनिटी मिली है तो क्या होने वाला है. और रामानुजानंद स्वामी लतीपुर में मंदिर बांध रहे. लतीपुर मीन्स जहाँ गुणातीतानंद स्वामी और अपने लालजी सुतार वो मिलते थे, मीटिंग पॉइंट था उनका रात का, बात करने के लिए. पूरी रात बात करते थे, क्या भक्त होंगे, नेक्स्ट डे मॉर्निंग जॉब पे, नो स्लीपिंग. तो वो लतीपुर में मंदिर करना था, मंदिर करना था. तो स्वामी मंदिर चला रहे थे, जैसे अभी ये मंदिर करना था ना, ये मंदिर लिया है. तो वहाँ वो जमाने में खिट्टी आती थी, किसने देखी, लकड़े की ऐसी जरा स्टाइलिश खिट्टी पे सब लोग लगाते. यंगस्टर्स को मालूम नहीं होगा, जूनियर को मालूम होगा खिट्टी. तो ऐसी हैंगर्स, हैंगर्स 30-32 हैंगर्स मांगते थे. आया एक भगत, जैसे अभी है किस तक दिन के भाई बोले कि भाई ये पीली लाइट के जरा व्हाइट लाइट लगा दो, खाली गरज ग्रहण करिए तो तुम्हारा काम हो जाएगा. ऐसी बात है ये. तो क्या हुआ, वो आया एक हरिभगत, वो
बोला कि स्वामी जय स्वामीनारायण, आयो चल तारा माटे एक काम छे કે તું કેટલા રૂપિયા છે? તો કે હું તો ભૂખો છું, કાંઈ નથી, મારે ખીટી લાવી. તો કે કેમ ખોટું બોલે છે? આપ જબ ઘર સે નિકલા તો સોચ કે નિકલા કે યહાં સે મેરે કો આત્મહત્યા કરના હૈ ઓર પાગડી કે વળ મેં 2 રૂપિયા રખા હૈ. ઓ ચોક ગયા કે સલા તુમકો કેસે માલૂમ પડા, અંતર્યામી હો આપ? તો બોલતે હા સ્વામી, મેરી પાગડી કે વળ મેં વો ઝહેર લેને કે લિયે 2 રૂપિયા રખા હૈ. वो लेके मैं सोचता था कि आई विल कमिट अ सुइसाइड. 2000 रुपये का देवा हो गया. देवा मीन समझ ना, डेट. 2000 रुपया आई हैव टू पे. तो ही वाज शॉक्ड कि स्वामी को कैसे पता चला. तो बोला कि अच्छा स्वामी, ऐसी बात है, थैंक यू. तो बोला क्या, ठीक है, एक काम कर, तू ये 2 रुपये लेके जा और तू मेरे को खिट्टी लेके आ. वो ज़्यादा खिट्टी लेके आया. स्वामी खुश हो गया, स्वामी ने खिट्टी लगा दी. बोलता है जा, अभी तेरा काम हो जाएगा. स्वामी ने दिल से बोल दिया. तो मोटी बहन उसको 2000 का देवा था ना, 3200 रुपया का हुआ फायदा. वो वापिस दिया कि स्वामी मेरे को इतना नहीं चाहिए. तो कह जा मजा कर, आखी जिंदगी तेने आ लॉटरी लगी गई. ऐसी ये लॉटरी है. और भगवान अपने को लगता है कि सेवा ग्रहण करते, अभी अपना भी देखो ना, लाइव एग्जांपल. जब भी काका जी का 75th बर्थ मनाया तो घनश्याम भाई जानते कि बंबई में चाली में रहते थे सब. घनश्याम कोठारी आया कि नहीं उसका लड़का, हाँ अर्पित कोठारी. तो फ्लैट हो गया, यहाँ जो कॉन्डो में थे हाउस हो गया, हाउस में था उसका बंगलो हो गया. ये लाइव हमने देखा है. तो ऐसा ही गरज वापिस ग्रहण किया है. संजोग, अभी संजोग में हम नहीं जाएंगे क्यों क्या, वी डोंट वॉन्ट टू गो इन टू एनालिसिस ऑफ दैट संजोगो, बट हुआ है. तो ये जो सेवा है ना, वो भगवान का राइट टाइम पे काम ले गया तो बड़ा काम हो जाता है. और हमको लगता है कि ये सेवा यहाँ है, वो सेवा अक्षरधाम में पहुँचती है. ऐसा ही एक एग्जाम्पल है, कृष्ण सेवा दास स्वामी थे, वो भी गुणादित्यानंद स्वामी के बाद के स्वामी थे. तो एक बार क्या हुआ कि एक कणबी और एक ब्राह्मण, पीताम्बर, ब्राह्मण का नाम पीताम्बर था और कणबी का नाम मुझे याद नहीं है, आया. वो ब्राह्मण बेचारा एकदम भाव वाला था, अंदर भक्ति भाव वाला. स्वामी को बोला, स्वामी मेरे को समाधि कराओ ना हम दोनों को. तो स्वामी बोला, चलो बैठ जाओ, उसमें क्या है. ऐसा किया समाधि. तो जैसे ब्राह्मण तो समाधि में चला गया, लेकिन पटेल था ना, वो कणबी था, उसको जैसे नाड़ी खींची, नहीं 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 मेरे को नहीं करना है, डर लगेगा. बिकॉज देन यू डोंट डाई, यू डाई ओनली वंस, दिस इज एक्सपीरियंस. तो बोलता है नहीं नहीं मेरे को तो उसको हुआ नहीं. तो उसको क्या फ्री था ना सूरत, महात्म्य युक्त सेवा, एक नानू नियम पालन तुम्हारी जिंदगी बदली ना गई. खाली एक काका जी मैंने कीधु महापूजा करो, इससे बिग थिंग. પણ આજે જુઓ એનો મને કે એને તો મહાપૂજાનો મ પણ ખબર નહોતો. પણ આજે આપણે સાક્ષી છીએ, અમને જ્યાં જઈએ ત્યાં લોકો બોલો કરો મહાપૂજા કરો, મહાપૂજા કરો, મહાપૂજા કરો. એક નાનું વચન, સ્મોલ વચન એનો. અને એ મેં તો હું જાણતો હોઈશ કે મેં કેટલું સિન્સિયરિટીથી પાડ્યું છે, પણ એનું વચન, એ વચન પાવરફુલ છે. મુક્તાનંદ વચનમાં મર્મ છે, ગુરુ વચનમાં મર્મ છે. આપણને લાગે કે ઓર્ડિનરી છે. દિનકરભાઈ વર્ષો પહેલાં ત્યારે તો અમે પવે રહેતા પણ નહોતા, ત્યારે તારદે વતાને હિતેન માંડ આમ આવતો જતો હતો. ત્યારે હિતેન એને કીધું કે તાર મા પૂજા કરવાની. જો મા પૂજા ચાલુ કરી તો આજે આજે રોજ અમારે ટેન્શન નથી રહેતું, સવારે પવેમાં મા પૂજા એ કરે છે. એટલે વચન, એક સ્મોલ વચન. અને પાડી તો જુઓ, 100%ની વાત છે આ બધી, પ્રૂડ ફેક્ટ છે. તો આ તો હું ખાલી સેવા પર વાત કરું છું, પણ આ તો આખું આ ગેમ ચેન્જર. કેવા આ ગેમ, હાઉ દે ચેન્જ અ ગેમ. ડૉક્ટર તું તો આ વાત કરે, શંકરાચાર્ય આખી ગેમ ચેન્જ કરીને, એની વાત કરું છું. 1000 વર્ષ તો બૌદ્ધ ધર્મ હતો, ફેંકી દીધો ઉઠાવી દે. કેવી રીતે ગેમ ચેન્જર. પહેલાં આપણે સેવાની વાત કરી લઈએ. ત્યારે કૃષ્ણ સેવાદાસે કીધું કે પહેલાં તો સમાજ નાખી, પહેલાં બિચારા પટેલને પછી કાંઈ નહીં, ચાલો હું મંદિરમાં ઝાડું વારું. તે આખા મંદિરમાં ઝાડું મારી ગયો, કલાક સવા કલાક થયો હશે, બધું જારી બને બેઠો પાછો. જે આવ્યો
स्वामी हमें आने उठाड़ो, हमारे जवू है भाई स्वामी इसको उठाओ, अभी हमको जाने का है। तो उन्होंने बोला था कृष्ण स्वामी देते पाछे ऐसा किया तो आ गया। अरे स्वामी मैं तो बहुत मजा आया, एकदम क्या दिव्य सुख है, सब बात करने लगा, लेकिन मेरे को वापस क्यों बुलाया, मेरे को तो वहाँ मजा आता था। तो कि तेरा फ्रेंड को जाने का है ना, इसीलिए उठाया। तो कि हाँ, लेकिन स्वामी एक बात बोलूं कि मैं जब इस समाधि में था ना तो अक्षरधाम में मैंने इसको भी देखा, कर्णबी को, और वो झाड़ू लगा रहा था। तो कृष्ण सेवादास ने स्वामी ने पूछा उसको तू क्या कर रहा था अभी, तो कि मैं झाड़ू मार रहा था। तो मैं झाड़ू मार रहा था तो तू देखो उसको झाड़ू मारा ना, वो झाड़ू किधर पहुंचा, अक्षरधाम में पहुंच गया। आप यहां जो $25 की टिकट भक्ति पत्री बेच रहे हो वो कहां पहुंच रही है, अक्षरधाम में पहुंच रही है। मैं आपको मस्का मारने के लिए नहीं, जोश चढ़ाने के लिए नहीं बोलता हूं, दिस इज हार्ड कोर रियलिटी। आप जो भी कुछ, आप खाली दक्षिबेन कुछ नहीं आवे ना, दस तुम्हारा तो लेडीज मंडल है, अरे लेडीज आर पावर। आज अभी जो स्वामी का समय होने वाला है अक्षर प्रदेश, कौन सा नाम बोलते हैं जो बरोड़ा वगैरह आजू बाजू का, पादरा, वहां जो है ना, ये अभी नहीं जो होने वाला है दिसंबर में, वहां तुला का प्रोग्राम नहीं था, बट कोठारी स्वामी ने जाकर सबको इतना बात किया। और ये मंडल बोलता है नहीं हमको तुला ही करनी है, है? तो ये जो मंडल बैठा है देवियों महादेवियों महालक्ष्मियों, तुम्हारे पास पावर है, तुम छुपे बैठो, जाओ पावर को, 31 दिन बाकी है और हो जाए समय, हो जाए महापुरुष का पोखड़ा जहां जहां। तो नीना बेन राणी माँ तमे बदा समाधि वाला छो, कारण के तमे काकाजी नो राजीपो लीधो छे, एनो तो ये पावर ने जगवो ने मंडी पड़ो। तुम्हारा लेडीज मंडल, किटी पार्टी मंडल, क्या बोलते हैं वो दोपहर को आप चलाते थे उसको, क्या बोलते हैं, MAFS सीनियर मंडल, दीस मंडल, सब में बोलो काम भगवान को करने का, हमें तो टकोरी बजाने की, डुगडुगी बजाने की, बट ये सेवा जो अपने को मिली है वो देवताओं को नहीं मिलती। और सच बात है, जब भी शास्त्री जी महाराज मंदिर बनते थे ना तो बाल मुकुंद स्वामी बोलते थे, और बाल मुकुंद स्वामी वो सर्टिफाइड बाई गुणाध्यान स्वामी को बोलते, जो देवताओं को सेवा नहीं मिलती है ना वो सेवा तुम्हें मिली है। तो ये घनश्याम भाई हमारे हाथ में आया है, ये हमने को मालूम नहीं है काका जी पप्पा जी ने क्या किया है, क्योंकि तुम जब डेप में जाओ तो पता चलेगा कि ये क्या किया है। जो खूट प्रश्न होता है बीज गणित में उसके चावी उकल जाता है ना, ऐसा था, लेकिन जब तक नहीं उकलता है तब तक रातों का रातों नहीं जन्म का जन्म निकल जाती है, तभी तक व्हेन यू द प्रॉब्लम इज नॉट सॉल्व। सो व्हाट हैपेंस, व्हाई वी आर सेलिब्रेटिंग काकाजी पप्पा जी, हु आर काकाजी एंड पप्पा जी, व्हाट दे हैव डन, व्हाई आर यू सेलिब्रेटिंग देयर सेंटिनरी। सो काकाजी एंड पप्पा जी व्हाट दे डिड यू नो, कि जो महाराज का जो अक्षर मत था, वो अक्षर मत स्थापन करने के लिए महाराज ने क्या काम किया। गुणादित्यानंद स्वामी को साथ में लिया, लेकिन महाराज की पहचान नहीं हुई तो गुणादित्य की तो होने की बात ही क्या है। तो करोड़ों धन्यवाद हो शास्त्री जी महाराज को, करोड़ों धन्यवाद हो शास्त्री जी महाराज को, कि जो अक्षर पुरुषोत्तम का ज्ञान जो भूल गए थे, जो मालूम नहीं था, वो अपने सर पे लेके अपने लेके गुणातीत की पहचान कर रही। उन्हें तो खाली इंफ्रास्ट्रक्चर तैयार किया, 5 मंदिर बांधना था, पहले बुचासन, दूसरा सारंगपुर, तीसरा गोंडल, चौथा अटलादरा और 5वां गरड़ा। 5वां मंदिर नहीं बांधा था, 4था मंदिर बांधा था, तब तक देखो उनके लिए संस्था करना, वेल्थ क्रिएट करना वो बिजनेस नहीं था। तो उन्होंने क्या बोला, आचार्य हमारे साथ मीटिंग करी कि हमने कहीं मारा कहीं स्वामीनाथ जुदा पड़ो नहीं, मारा तो आप बधु एक है। सो बसंत भाई एक एक हूँ बधा मंदिर आपी दू, आई विल गीव ऑल दीस टेम्पल्स टू यू, अने आपणे एक थई जाइए। आ साक्षी छे, आमां इतिहास ऐतिहासिक प्रसंग छे, नी मीटिंग छे, डेट छे, टाइम छे, इट एवरीथिंग इज रिटन। अने ही सेड रचना कि आई एम गिविंग एवरीथिंग टू यू, यू शुड नॉट चेन्ज द मूर्ति, अक्षर एंड पुरुषोत्तम दैट शुड रिमेन। शुभ भावना से विचार करो,
20 લાખ રૂપિયા કરોડોના મંદિર બધા આપી દેવાના. તભી કોઈ બોલા કે સ્વામી આ બધું આપી દેશે તો પછી અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કોણ પ્રગટાવશે, પ્રવર્તાવશે? શાસ્ત્રીજી મહારાજ બોલે કે અક્ષર પુરુષોત્તમ કા જ્ઞાન પ્રગટાને વાલે પ્રગટ ચુકે. તભી કાકાજી સભા મેં હાજર થયો, કાકાજી કો મન મેં કહે વો હમ હૈ. તો જો ઉનકા જન્મ થા ના, વો જન્મ હી ઉસકે લિયે થા. કોઈ પણ મત પ્રવર્તાવો હોય, હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ. જ્યારે વૈદિક ધર્મ વોઝ વેરી પાવરફુલ, યુ નો વેદ્સ વેર વેરી પાવરફુલ, બટ વોટ હેપન્સ, પાવર કરપ્ટ્સ, એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ, એબ્સોલ્યુટલી કરપ્ટ્સ. સો વેર ડુ પીપલ ટુક ધ એડવાન્ટેજ ઓફ વૈદિક ધર્મ, અને જે હિંસા વિચ ઇઝ બેન્ડ બાય ધી ધર્મ, હિંસામાં યજ્ઞ કરવા માંડ્યા. દારૂ સુરા મદિરાપાન ક્યાં તો પેલો સોમરસ છે એમ કરીને પીવા માંડ્યા, એટલે ડાયલ્યુશન આવી ગયું. અને જ્યાં જ્યાં ડાયલ્યુશન આવે છે ત્યાં ત્યાં ભગવાનની શક્તિ પ્રગટ થઈને એનું કરેક્શન કરે છે. તો ક્યાં હુઆ? વો ટાઈમ પે બૌદ્ધને જન્મ લીયા, ભગવાન બુદ્ધને. નવ ભગવાન બુદ્ધને જન્મ લીયા તો ભગવાન બુદ્ધને હી વોન્ટેડ ટુ કરેક્ટ ધીસ, હી નેવર વોન્ટેડ ટુ એસ્ટાબ્લિશ કે, એટલે ઉસને ક્યાં ક્યાં કે લોકો કો કુછ બોલા નહીં વૈદિક, કે ભાઈ તુમકો સુખી હોના હૈ ના, વાસના સે મુક્ત હોના હૈ ના, ડિટેચમેન્ટ હોના હૈ ના, બસ આંખ બંધ કરો, વિપસ્યના કરો ઓર દીટ જો, કુછ બોલે ભી ના. વો ચાલુ કિયા ચાલુ કિયા ચાલુ કિયા, અચ્છા હોને લગા. ઓર બૌદ્ધ ધર્મ ઇતના પ્રસર હો ગયા કે ખાલી ઇન્ડિયા નહીં, હાફ વર્લ્ડ મેં લગભગ હો ગયા. અભી ઉસકે બાદ ક્યા હુઆ, જો ભી બુદ્ધ ગયા તો ઉનકા જો પ્રિન્સિપલ થા વો રહે ગયા, ઓર લોગ તેજ મેં, નિરાકાર મેં, ઓર ઉસકે ફિર ભ્રષ્ટ મેં, ભેદ કો ભેદ કે સબ જલાને લગે, બ્રાહ્મણો કો મારને લગે, બ્રાહ્મણો કો કાટ કાટ કે મગર કો ખિલા દે દે થે, દે વર કટિંગ બ્રાહ્મિન્સ એન્ડ ગિવિંગ ઇટ ટુ ધી ક્રોકોડાઇલ. વેદને બચાવવા માટે લોકોએ મહેનત કરવી પડતી હતી. આપણને છે ને મફતમાં વળે તે એટલે કિંમત નથી. અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, આ જ્ઞાન, ધેટ્સ વાય વી આર લકી બોસ, ટુ મેક મની, ટુ એસેમ્બલ બિગ ક્રાઉડ ઇઝ નથિંગ, બટ આ જ્ઞાનને પચાવવું, આ જ્ઞાનને પ્રવર્તાવવું, આ જ્ઞાન માટે જીવવું, એ મુશ્કેલ છે. અને વી આર ગેટિંગ દેટ. તો શંકરાચાર્ય, યુનો એ પછી બહુ બૌદ્ધ ધર્મ બહુ ફેમસ થઈ ગયો, અને ત્યારે શંકરાચાર્ય જન્મ લે છે. એટ ધી એજ ઓફ 8 ઓલ વેદ મુકપાટ, ઓનલી 32 યર્સ ઇ લીવડ, એન્ડ ઇન 32 યર્સ બૌદ્ધ ધર્મ કો ભગા દિયા હિન્દુ માં સવાર. ઇસીલે ફિર વો મલેશિયા ઉધર ઉધર ચલા ગયા, ઇન્ડોનેશિયા બહોત હૈ રંગૂન. બટ અગેઇન યુનો દેન 4 જે સ્થાપી દીધી એની શું કહેવાય પીઠ, આજે બી એ પીઠ ચાલે ત્યાં, આજે કેટલું પણ જસ્ટ 32 વર્ષમાં, હવે 32 વર્ષમાં શંકરાચાર્ય જો એ કરી શકે તો આપણે એમ કહે છે આપણને ભગવાન મળ્યા છે, આપણે શતાબ્દી ન કરી શકીએ? બોલો શું ના થાય. અને કરનાર તો આપણે કહીએ જ છીએ, કરનાર તો મારા, છતાં જેમ મારા જ મરજી. આપણે કે એવું પ્રેમ સ્વામી આટલો મોટો સમય કર્યો સ્વામીજીનો, ત્યાં અમને મળવા ગયા હતા 10-15 દિવસ પહેલાં, 10-15 દિન પહેલે બોલતા કે અભી સ્વામીજી બોલે એ સમય કેન્સલ હે, યુવા મહોત્સવ જે આટલા 1.25 લાખ યુદ્ધ તો એ કાંઈ નહીં કેન્સલ કે છે. સો પણ અમે તો એ ભગવાનને ઓપોર્ચ્યુનિટી દઈએ કે નક્કી હુઆ, એસા સબ બાતે હુઈ, હો ગયા, અબ તો 30 દીદી રહા હૈ. તો એ જો અગર શંકરાચાર્યને એ કર સકતે હૈ, વહી શાસ્ત્રીજી મહારાજ કા જો પ્રિન્સિપલ, જો જીવન શાસ્ત્રી મહારાજ ઓર યોગીજી મહારાજને કિતની તકલીફ, કિતની કઠિનાઈ, દિક્કત, વેટ કે એ જીવન જીયા. ઓર વો કાકાજી ઓર પપ્પાજીને યોગીજી મહારાજ કપોળવાળી મેં જો બાત કર રહે થે, કાકાજી ઓર પપ્પા જીવન જી રહે થે. પપ્પાજી ઓર કાકાજી જો બહેનોને સબ ભજન લિખે હૈ, વો જો આવાજ અંદર સે નિકલી હૈ, વો જીતે થે. દિવ્ય જીવનના, દિવ્ય આનંદમાં, તારી મારી પ્રીત પૂર્વની, ઓલ જેટલા બી ભજન છે બધા ગયા છે એ જીવતા હતા. અને ત્યારે આ બધું જ્ઞાન વિકસ્યું છે, ત્યારે આ બધું આપણને મળ્યું છે. તો એના દેનારા, અને કાકાજી પોતે બોલતા કે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના દેનારા મુખામુખ સોફાપર બેઠા છે. એવું બોલતા જ્યારે ભગતજી, જ્યારે ગુણાતીતાનંદ સ્વામી રઘુવીરજી મહારાજ છાવણી મેં આયે, ઓર રઘુવીરજી મહારાજ કો બોલા કે હે રઘુવીરજી મહારાજ, આપ આચાર્ય પદ છોડ કે, પૈસા ઓર સબકી મોહબ્બત છોડ કે,
भक्तों की चेलका की मोहब्बत छोड़ के मेरे पास तीर्थवासी होके आए तो मैं भी तुमको सच्चा ज्ञान देता हूँ। और तभी ये अक्षर मत अक्षर पुरुषोत्तम का डॉक्ट्रिन रघुवर जी महाराज का समझाया है कि गुणातीतान स्वामी क्या चीज है। तो हम कितने भाग्यशाली है कि ऐसे डॉक्टर ऐसा यू आर देट गेम चेंजर माई डियर फ्रेंड, यू आर देट गेम चेंजर। એટલે આજે આ બહેનો મંડળ એક એક તમે જો આપણે 200 જણા હોઈએ અને 200 જણા 10 જણને કરે તો કેટલા થયા? નથિંગ ડુઈંગ. ઓર 2022 આદમી આને વાલે હૈ તો એક આદમી અગર 100 આદમી કો સંભાળ લે તો કિતને આદમી ચાહીએ? 2200 આદમી આને વાલે. એક આદમી 100 આદમી કો સંભાળ લેગા, મહેમાને સંભાળવા પડે ને, આ વાહ ભાઈ તુમકો ક્યાં ચાહીએ ગાડી એ આના બોડો બ્લા બ્લા બ્લા, તો કિતને હાઉ મેની પીપલ વી નીડ એન્ડ હાઉ મેની આર વી? દિશા કયું મંડળ? આ યુતિ મંડળ. હાઉ મેની આર વી? વી આર મોર દેન 20. સો નથિંગ ઇઝ ડિફિકલ્ટી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ધ રાઇટ થિંકિંગ, ધ રાઇટ પરસેપ્શન, એન્ડ વી આર ડુઈંગ ઇટ ફોર ધ રાઇટ પીપલ. આપણે ખાલી એવી ભાવથી કરો. હે, આપણે ટીટોળી છીએ અત્યારે. એક બાર ક્યાં હોવા, ટીટોળી મીન્સ ઇંગ્લિશમાં શું કહે? એક પક્ષી હે છોટા, સીગલ જેવા, હી પુટ એગ્સ ઓન ધી સીશોર એન્ડ દેટ બિગ વેવ કેમ અને ઉનકા લેકે ગયા સબ, ક્યાં બોલતે અંડા એગ્સ, તો સબ ટીટોળી જમા હો ગઈ. અરે રે, આપણા ઈંડા ગયા, ઈંડા ગયા, કરે શું? ઇતના છોટી ટીટોળી એક એક ચોંચ સે પાણી લેકે દરિયા કા પાણી નિકાલને લગી. તો ચાર ટીટોળી, 5 ટીટોળી, 10 ટીટોળી, 15 ટીટોળી, 50 હો ગઈ. હવે 50 ટીટોળી પાણી કિતના, બરોબર? અમારી ઓઈ હાલત હે, સંજોગ અલગ હૈ બટ સેમ. એટલે બટ અગર તુમ સચ્ચે દિલ સે હો, વિશ્વાસ જો ખોયો તો જિંદગી કફોડી છે. શ્રદ્ધાથી સાગર દે થકવે ટીટોડી છે. શ્રદ્ધા સાગરને થક્યો કેવી રીતે લેવા માંડ્યા? તો ઉપરથી ગરુડ પાસ હો રહ્યા હતા. ગરુડ કો લગા આપના વાલે કોઈ હે, પક્ષી પક્ષી કા આપને આપના આપના ગાંવ વાલે હો તો આપની ગાંવ વાલે કે સબ અમેરિકન અમેરિકન કા ચિંતા કરતા હે ને, તે બધે આપને વાલે લગતે હૈ. ક્યા હૈ? તો કે ભાઈ એ સાગર અમારા ઈંડા લેકે ગયા. એસા હે? ભમ કરતા એક જોર સે મારા, આધા સાગર હો ગયા. અરે અરે, ક્યાં હુઆ ક્યાં હુઆ ભાઈ, ઇસકા ઈંડા દે દો. ફટાક સે એક મોજા આયા, ઉસકા ઈંડા વાપિસ આ ગયા. એ રાઇટ સ્ટોરી હૈ, ઇસ પર તો ભાગવત મેં એ સ્ટોરી હૈ. તો એસી શ્રદ્ધા સે. ઓર એ ચલો, એ તો તુમ એ વાત કરો, હમને લાઈવ દેખા હતા 1993 મેં, જબ કાકાજી કા અમૃત મહોત્સવ આયા ઓર હમકો જગા મિલી એકદમ લાસ્ટ મેં, ઓર બહોત સારે પથ્થર થે. અમે 93 કી વાત કરાઉં તો હમ સબ પથ્થર ઉઠાને લગે. જો સેવા દેખો ને, અમારે વો સતીશ મિયાણી હૈ, વો ભી ઉસમે ઉસકો કોલેસ્ટ્રોલ થા, તો ભી વો પથ્થર ઉઠા કે સેવા કરતા થા. ભગવાને સુખિયા કર દીયા. આજ 93 એન્ડ 7 2023 વર્ષ થી આજે તો દેખા. અભી હમ લોગ ઉઠાને લગે, ઉઠાને લગે. દૂર સે જો માલિક થા, ઉસને દેખા કે ઇન લોગ ક્યા કર રહે હૈ, તો બોલતે પથ્થર ઉઠા. હમારે બોલે ભી ના, ઉસને દો જેસીબી ભેજ દિયા. ધડ 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 2 મિનિટ મે સો હો ગયા. બટ આવર રાઇટ સ્પિરિટ એન્ડ રાઇટ શ્રદ્ધા. મૈત્રી મિલન પહેલાં, મૈત્રી મિલનમાં બી કેટલો મોટો ઢગલો પડ્યો, રોજ ચિંતા. તો એસી બાત હૈ કે ભગવાન જબી, સો નાઉ ડોક્ટર વી હેવ નોટ ટુ મીટ ધ ટાર્ગેટ, વી હેવ ટુ બીટ ધ ટાર્ગેટ, આઉટ પરફોર્મ. દિનકર ભાઈ ખીસ હો જાય કે વાહ, છોકરાએ સારી મહેનત કરી, હારા લઈ આવ્યા બધા, ગમે તેમ ભેગા કરીને. See, at the end of the day, it is success which counts. People don't see how you do. દાખલો આચો હોવો જોઈએ, જવાબ આચો આવી ગયો. સો આપણે એવા ભાવથી, એવા બધા જ ભેગા થઈને મંડીએ કે હે મહારાજ, હવે અમારામાં તો બહુ અક્કલ છે નહીં, અમને કંઈ એવી સૂઝ પણ નથી, પણ કાકાજીનો મહિમા ગાવાનો આપણને આવી મળી છે. હંમેશા સત્ય સત્ય જબી ભી પૃથ્વી પર આયા હૈ ના, તભી ઉસકા ગલા ઘોટને ભી આયા હૈ. એ બહોત બહોત સારી બાત હૈ. આઈ વિલ ગિવ ઓનલી વન એક્ઝામ્પલ. મહારાજ જબી ધામ મેં ગયે
तो महाराज ने दो चीज बोली थी, एक तो कि भी गोपाल आनंद स्वामी को दोनों देश का हेड बनाया था, उसकी आज्ञा में रहना, बहुत बड़ी बात है, उसमें हम नहीं जाएंगे, हम वहीं फेल होते। और दूसरा बोला कि वर्षों बरस एक मासरे करवो जूने गढ़े निवासरे, कि भाई तुम गुणात्यान स्वामी का समागम करना, नहीं तो तुम अधूरे रह जाओगे। अभी देखो, जब भी गोपालानंद स्वामी जाते थे, बात करते तो लोग उसमें खींच जाते थे, तो अहमदाबाद देश से खींच जाते, तो उसने बंदी कर दिया कि तुमको नहीं आने का। जगा स्वामी बात करते थे तो कौन सा कोठारी, जी भाई कोठारी, बंदी कर दिया। सत्य को हमेशा यही हुआ है, हर्षद मेहता जब पृथ्वी पर, अरे शेयर बाजार में आया, तभी शेयर बाजार में पहला एसयू 25 करोड़ का आया था टाटा मोटर्स का, तो सब लोग बोलते हिला 25 करोड़, और उसने बात किया 100 करोड़ की बात करो। तो देखो अभी आज वही करते हैं सब लोग जो हर्षद मेहता ने किया, लेकिन उसको सत्य जब भी पृथ्वी पे आया, गैलीलियो सो मेनी एग्जाम्पल्स। तो हमें काका जी ने ये गुणातीत है ना, उसने सब परिभाषा बदल दिया है। तुम्हारी भावना ने हाथ पग आवे, पची मैं जो गुणातीत बढ़े तो भावना ने पाखो आवे, यू फ्लाई, एंड देयर आर सो मेनी थिंग्स यू नो इट हैपेंस। अभी वो मेरे को ये प्रतीक भी बता रहा था कि अभी ये अपन लोग चिंता करें, थिंग्स आर गोइंग टू चेंज सो फास्ट इन नेक्स्ट 20 ईयर्स। लास्ट 100 साल में जितना नहीं हुआ ना, उतना लास्ट 5 साल में हुआ है, 50 साल में नहीं हुआ है उतना हुआ है, 25 साल में हुआ, देखो लास्ट 10 साल में नहीं हुआ, 1 साल में इतना चेंज, इतना चेंज। तो आज हमें ये अपॉर्चुनिटी मिली है, काका जी और पप्पा जी की शताब्दी, ये बहुत बड़ी बात है। बहनों को भगवान भजाना, बहनों को ऐसा प्रकृति में से डिवाइन रूपांतर करके इस कदर पे रखना, वो कोई मामूली बात नहीं है। लेकिन आज क्या है, अमेरिका में ये उठ गया पैकेज्ड आइटम, ज्ञान को भी पैकेज करके देना पड़ता है, प्रेजेंटेशन करके देना पड़ता है। तो हम सब मंडे काका जी का सहारा ले, पप्पा जी का सहारा ले, हे काका जी, हे पप्पा जी, भाई हमने तो कहीं आवड़तू नहीं, शेक्यो पापड़ भांगवानी पर ताकत नहीं, भीत पार देखातू नहीं, तमें सर्वोपरि छो, तमें बहु मोटा छो, तमें मणजो, तमें बढ़जो। तो ऐसा करके हम ये शताब्दी के लिए हो सके उतना करें, बहुत भगवान अपने को बहुत बहुत झोली भर देंगे, बहुत अपने को सुखिया कर देंगे, और ये जो अपने को अपॉर्चुनिटी आई है हम ले ले, जितने हुए उतने आदमी को बोले, बोले नहीं अभी तो ऐसा रजिस्ट्रेशन कराओ सबको रजिस्ट्रेशन करने का बोलते ना हम लोग, तभी तकलीफ पड़ती है। हम गए अभी सब जगह पे तो बोलते हैं हाँ हाँ आएंगे आएंगे, रजिस्ट्रेशन का काम मत करते हैं तभी। अभी एक जयेश भाई और जोस्ता बेन करके थे, वो बेचारे गोंडल के थे ऑरलैंडो, बहुत भाव बताया उन लोग, जरूर वो आएंगे भी जरूर ऐसे, लेकिन थोड़ी अपना माल बेचना पड़ता है ना माल रचना बेन आपका मेडिकल बाप नहीं बोलना पड़ता है ना माल, व्हाट इज द करेक्ट सेल्समैन, गंजे को टकले को जो कांस का क्या बोलते कॉम बेच दे, वो दे इज द करेक्ट सेल्समैन। तो वो तू मान नहीं मान मैं उसके ऊपर बेच दे, हाँ बहुत बड़ा है भाई, बहुत बड़ा है, और अपने को कहाँ उसके बल पे ही बोलने का है भाई तुम्हारा। हम लोग जब ही वो मैत्री बिलन की महा पूजा में 7,000 कपल करना था, बोलते भाई तुम जाओ बैठो तुम्हारा काम हो जाएगा लेकिन तो हुआ। तो कहने का मतलब ये है हम बोलेंगे, हाँ मैं इसीलिए मोटी बहन सुजाता तीन वो तुम्हारे तने वहरो हम बोलवा माँ बहू तो ये हमा काम लगी जाए एक्सपर्ट छे एक्सपर्ट सेल्समैन तो हमा काम लगी जाए कि भाई आज विचार करो कि आज इंडिया में आज काका स्वामीजी ने गोल्ड ली बधी कहीं एमने थोड़ी करी है के दौड़ा सके नहीं दौड़ा हो लास्ट टाइम न्यूयॉर्क में करी प्लेटिनियम एमने थी हे એટલે આવો આપણે તો એક જ મહિનો દોડવાનું છે 30 દિવસ ઓનલી 30 ડેઝ તો આજ એ બાત હમ યહાં સે લેકે નિકલે ઓર મેક્સિમમ વી ગીવ અવર બેસ્ટ વી ડોન્ટ મીટ ધ ટાર્ગેટ વી બીટ ધ ટાર્ગેટ વી આઉટ પરફોર્મ તમારી અમેરિકન ભાષામાં વી આઉટ પરફોર્મ એવું કરીએ અને એને માટે આપણા બધાને ખૂબ બળ આપે એ જ પ્રાર્થના જરા માથી વધારે બોલી ગયો તો માફ કરજો સહજાનંદ સ્વામી મહારાજની